ગાયત્રી. મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો અમેરિકાની ચેતવણી બાદ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 400થી વધુ મિસાઇલ છોડવામાં આવી છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે ઈરાને બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યા અનુસાર તમામ લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર તમામ લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. સેનાએ કહ્યું કે લાખો લોકોને બોમ્બ શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર હુમલાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે ઇઝરાયેલી મિસાઇલને અટકાવવામાં આવી રહી છે અને ઈરાની હુમલાને હવામાં નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. ઈરાનના મિસાઇલ હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનું નિવેદન પણ સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ બાઇડેને એક્સ પોસ્ટ પર કહ્યું કે ઇઝરાયેલી ઈરાની મિસાઇલ હુમલાઓથી પોતાને બચાવવા માટે આ ક્ષેત્રમાં અમેરિકી દળોથી બચાવવા મદદ કરવા તૈયાર છે. આ દરમિયાન ઇઝરાયેલના નાણામંત્રી સોશિયલ મીડિયા પર લખ્યું કે ગાઝા, હિઝબુલ્લા અને લેબ્રોનની જેમ ઈરાન પણ આ વખતે પસ્તાશે. તો વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોક્સી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કામેશ, જે રીતે બોમ્બ મારો કરવામાં આવ્યો છે, મિસાઇલ મારો, અનેક લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. બિલકુલ ચોક્કસ ગાયત્રી, આપને જણાવી દો કે અત્યારની વાત કરવામાં આવે તો ઈરાને ઇઝરાયેલ ઉપર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હોવાની વાત સામે આવી રહી છે. ઈરાન તરફથી ઇઝરાયેલ ઉપર ખૂબ મોટી સંખ્યામાં મિસાઇલ છોડવામાં આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે. અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો તણાવગ્રસ્ત માહોલ છે અને તણાવ અત્યારે વધી ગયો હોવાની વાત સામે આવી રહી છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે જે રીતના ઈરાને બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે અને જેને લઈને હવે ઈંટનો જવાબ પથ્થરથી ઇઝરાયેલ આપશે અને એવી રીતના સ્પષ્ટપણે તેમણે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ ઇઝરાયેલે પણ જણાવ્યું છે કે તેમનો પણ હવે એક્શન પ્લાન રેડી છે, પરંતુ તે સમય અને સ્થળ એ પોતાની રીતે નક્કી કરશે. આ બાબતને લઈને વાત કરવામાં આવે તો એક બાજુ અત્યારે જે કહી શકાય કે ઇઝરાયેલમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે. મોટી સંખ્યામાં બેલેસ્ટિક મિસાઇલ તે એટેક કરવામાં આવ્યા છે. ઈરાને ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો છે અને ઈરાનની વાત કરવામાં આવે તો ઈરાને એ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે હુમલો કરવામાં આવ્યો છે તે નસરુલ્લાહની શહાદતનો બદલો લેવામાં આવ્યો છે. આ સાથે જ ઇઝરાયેલને આ સાથે જ ઈરાને ચીમકી પણ ઉચ્ચારી છે કે તે ફરીથી આ હુમલાનો પ્રત્યુત્તર ના આપે, બાકી આનાથી પણ ખરાબ હુમલા કરવામાં આવશે. બીજી બાબતની વાત કરવામાં આવે ઇઝરાયેલની તો ઇઝરાયેલે પણ સ્પષ્ટપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સાંકેતિક ઇશારો કર્યો છે. સમય અને સ્થળ નક્કી કરીને ઈરાનને પણ જડબાતોડ જવાબ આપવા માટે ઇઝરાયેલ મક્કમ હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ બાબતોની વચ્ચે અત્યારે ઇઝરાયેલની હાલત અત્યારે ખરાબ છે, ત્યારે અમેરિકાએ ઇઝરાયેલને સમર્થન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની વાત કરવામાં આવે તો તેમણે પણ જે અમેરિકાનું જે સૈન્ય છે તેને તેના જે ઈરાનના મિસાઇલ છે એ તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો આગામી સમયની જો વાત કરવામાં આવે તો હવે કેવી સ્થિતિ રહેશે એ સૌથી મહત્વપૂર્ણ રીતના જોવાનું રહેશે. આ તમામ બાબતોની વચ્ચે ભારતની વાત કરવામાં આવે તો ભારતે ઇઝરાયેલમાં વસતા ભારતીયો માટે ખાસ એક એડવાઇઝરી જાહેર કરી છે, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને આ સાથે જણાવવામાં આવ્યું છે કે તે લોકોએ પોતાના કામ સિવાય ક્યાંય પણ પોતાના ઘરની બહાર ન નીકળવું. ઇઝરાયેલના જે સ્થાનિકો જે છે તે લોકોની વાત કરવામાં આવે તો તે લોકોને પણ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. અને આ તમામ બાબતો અત્યારે જો ઈરાન અને ઇઝરાયેલની જે સ્થિતિ જે છે, એક બાજુ ઈરાન ઇઝરાયેલ ઉપર આ જે મિસાઇલ એટેક જેણે કર્યો અને તેને લઈને હવે વાત કરવામાં આવે તો વૈશ્વિક બજારની વાત કરવામાં આવે, ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો તેલની કિંમતોમાં પણ આગ લાગી હોવાની વાત સામે આવી રહી છે. ક્રૂડ ઓઇલની વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલ પણ વૈશ્વિક બજારોમાં 5% જેટલો સરેરાશ વધારો થયો હોવાનો વાત સામે આવી રહી છે. 180થી વધુ મિસાઇલ એટેક કરવામાં આવ્યા છે અને જેને લઈને એક બાજુ તંગદિલી છે. બીજી બાબત, હવે ઇઝરાયેલ પણ ઈરાનને જડબાતોડ જવાબ આપશે. અમેરિકાએ ઇઝરાયેલને સમર્થન આપ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 5% જેટલા વૈશ્વિક સ્તરે ભાવ વધ્યા હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ બાબતોની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે હવે આ જે પરિસ્થિતિ જે છે તેને લઈને હવે ઈરાન માટે આ કેટલી મોટી ચેલેન્જ સાબિત થશે. જી કામેશ, જે રીતે નરસલ્લાહ અને જે મોતનો બદલો લેવામાં આવ્યો છે તેવું ઈરાનનું કહેવું છે, વૈશ્વિક યુદ્ધની અહીંયા અસર જોવા મળી રહી છે. અમેરિકાએ પણ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કર્યું છે, ભારત પર તેની શું અસર જોવા મળશે અને કેવી પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ. ગાયત્રી, આપને જણાવી દઉં કે ભારતની વાત કરવામાં આવે તો આજે અત્યારની વાત કરવામાં આવે તો ભારતે જે પણ આજે યુદ્ધ થયું છે અને જેને લઈને ખાસ કરીને જે ભારતીયોની વાત કરવામાં આવે તો ભારતીયોને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ બાબત રહેશે. કારણ કે જે ઈરાને જે હુમલો કર્યો અને ત્યારબાદ જે ઇઝરાયેલની જે સ્થિતિ થઈ છે તે અત્યારે
બદથી બદતર સ્થિતિ છે અને તેને લઈને વાત કરવામાં આવે તો એક બાજુ ભારત તરફથી સૌપ્રથમ તો પ્રતિક્રિયાની વાત કરવામાં આવે તો સમગ્ર સ્થિતિ ઉપર ભારત પણ અત્યારે નજર રાખી રહ્યું છે. બીજી બાબતની વાત કરવામાં આવે તો ઇઝરાયલમાં જેટલા પણ ભારતીયો રહ્યા છે તે લોકો માટે ભારત દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી ગઈ છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને આ સાથે જ ખાસ કરીને જે ભારતની વાત કરીએ તો ભારતનું જે પણ મંત્રાલય જે છે એ વિદેશ મંત્રાલય છે તે પણ તમામ સ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે. એટલે હવે અત્યારે જોવાનું એ રહેશે કે જે પણ વાણિજ્ય દૂતાવાસ છે તેમાં જે લોકો જે ઇઝરાયલમાં જે ભારતીયો રહી રહ્યા છે તેમને કોઈ સંખ્યામાં મોટું નુકસાન ના થાય તેની પણ તમામ બાબતોની કાળજી લેવામાં આવી રહી છે. જી જી કામેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.